નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ સાતની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ ચૌદમાં છે વિદ્યુત પ્રવાહને તેની અસરો આ પાઠની અંદર વિદ્યુત પ્રવાહને લગતા જે કાંઈ પ્રશ્ન જવાબ છે એમાં ખાસ કરીને વિદ્યુત પ્રવાહને લગતી જે કાંઈ માહિતી છે તેનાથી પરિચિત થઈ એવા પ્રવૃત્તિઓ છે સાથે સાથે તેમની અંદર વિદ્યુત પ્રવાહની સાથે અલગ અલગ પ્રકારના વિદ્યુત ઉપકરણોની સંજ્ઞાઓ અને તેમના માટેને અમુક માહિતી છે કઈ રીતે વિદ્યુત પરિપથ છે એ પૂર્ણ થાય છે એને કઈ રીતે જોડવો જોઈએ એ સંજ્ઞાઓ દ્વારા કઈ રીતે દર્શાવવો જોઈએ અને તેની સાથે અલગ અલગ વિદ્યુત ચુંબક અને વિદ્યુત ઘંટડીને લગતા બીજા પ્રવૃત્તિ સહિતના ઉદાહરણો પણ આપેલા છે તો સ્વાધીના પ્રશ્નોત્તર છે એના વિશેની માહિતી અહીં આપણે જોઈએ છીએ જો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો પ્રશ્ન પહેલો છે વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો જોડાણ તાર ઓફ સ્થિતિમાં કળ વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ અને ઓન સ્થિતિમાં કળ અને બેટરી આટલી વસ્તુ દોરવાની છે જોડાણ તાર છે આવી રીતના લીટીમાં દોરવાનો ઓફ સ્થિતિમાં કળ છે આવી રીતના દોરવાની છે વિદ્યુત બલ્બ છે આવી રીતના દોરવાનું છે વિદ્યુત કોષ છે એમાં પ્લસ માઇનસ ઓન સ્થિતિમાં કળ છે એ જોઈન્ટ કરી દેવાની છે બેટરી છે એમાં માઇનસ અને પ્લસ માઇનસ અને પ્લસ એ રીતના દર્શાવવાની છે આ બધી સંજ્ઞાઓ છે યાદ રાખજો ત્યાર પછી પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરવાની છે અહીં જોઈ શકો છો પ્લસ માઇનસ સાથેના અને સ્વિચ તરીકે અહીંયા જોડેલું છે અહીં બલ્બ સાથે જોડેલો છે ભાગ તો આ રેખાકૃતિ દર્શાવવા માટે તમને સંજ્ઞાઓ ખ્યાલ હોવી જોઈએ બલ્બની સંજ્ઞા વિદ્યુત તારની સંજ્ઞા સેલ એટલે કે બેટરીની સંજ્ઞા અને ચાંપ એટલે કે કળની સંજ્ઞા એના આધારે તમે આવી રીતના વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી શકો છો બરાબર છે તો એના માટે તાર છે એ બલ્બ જોડેલો છે એક બાજુ બલ્બની બાજુમાં પ્લસવાળો છેડો બીજો માઇનસવાળો છેડો એ ચાપ સાથે એટલે કે કળ સાથે વિદ્યુત કળ સાથે અને બીજો છેડો છે બીજી બાજુ જોડવાનો છે આકૃતિમાં ચાર વિદ્યુત કોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે તો ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરવાની છે તો અહીં પ્લસ માઇનસ છે છેડો અહીંયા માઇનસ પ્લસ છે અહીંયા માઇનસ પ્લસ છે ને અહીંયા પ્લસ માઇનસ છે તો એ રીતના જોડવાનો છે એક બાજુ એ માઇનસવાળો છેડો નીકળશે ને એક બાજુ પ્લસ પ્લસવાળો છેડો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ક્યાંય પ્લસ પ્લસવાળા છેડા ભેગા ન થવા જોઈએ ને ક્યાંય માઇનસ માઇનસવાળા વાળા છેડા ભેગા ન થવા જોઈએ અહીં માઇનસવાળો છેડો એક નોખો કાઢી લીધો પ્લસવાળો છેડો છે અહીંયા માઇનસમાં દઈએ છીએ અહીંયા પ્લસવાળો છેડો છે એ અહીંયા માં દઈએ છીએ અને અહીંયા પ્લસ વાળો છેડો છે એ અહીંયાના માઇનસમાં દઈએ છીએ એટલે અહીંયા એક પ્લસ પ્લસનો નીકળો અને અહીંયા એક માઇનસનો નીકળ્યો છેડો એની વચ્ચે તમે કોઈ પણ ઉપકરણ જોડી શકો કોઈપણ વિદ્યુત સાધન જોડી શકો જેથી કરીને આ ચારેય સેલ છે વોલ્ટેજ છે એ વિદ્યુત ઉપકરણને મળે આ રીતના વોલ્ટેજ છે વધારી શકાય છે બેટરીના તો યાદ રાખવાનું છે પ્લસ સાથે માઇનસ જોડવાનું છે અને માઇનસ સાથે પ્લસ જોડવાનું છે બરાબર પણ ક્યાંય પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ જોડવાના નથી એટલે એક બાજુ બે છેડા જે નીકળે છે મેં એક પ્લસ હોય ને બીજો માઇનસ હોવો જોઈએ ત્યાર પછી છે આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો તો બલ્બ પ્રકાશ તો નથી અહીંયા જોઈ શકો અહીંયા માઇનસ પ્લસવાળો અને એમ પ્લસ માઇનસવાળો એટલે બે પ્લસ ભેગા થઈ ગયા ચાંપ ભલે લગાડેલી છે પણ બલ્બ પ્રકાશતો નથી એનું મુખ્ય કારણ એ છે કે બે વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા થઈ છે બંને ધનધ્રુવો સાથે જોડાયેલા છે તેમાં ધન ધનધ્રુવને ઋણધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ શકે જેથી બલ્બ પ્રકાશ તો થશે એટલે વિદ્યુત પ્રવૃત્તિ નીચે મુજબ જોડવો પડે જેમ કે અહીં માઇનસ વાળો પ્લસ સાથે અહીં માઇનસવાળો પ્લસ સાથે બરાબર અહીંયા જોડી દેવાનો પ્લસવાળો અહીંયા ચાંપ જોડવાની છે અને અહીંયા એનો માઇનસવાળો છેડો જોડવાનો છે તો આ રીતે બલ્બ છે પ્રકાશ તો થશે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપવાના છે એમાં વિદ્યુત પ્રવાહની બે અસરો છે જે નીચે પ્રમાણે છે પહેલી છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો આ બે પ્રકારની અસરો જોવા મળશે પહેલી ઉષ્મીય અને બીજી ચુંબકીય અસર ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે એ સમજાવવાનું છે બરાબર તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી ઓકાયંત્રની સોય છે એ ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે તો ઓકાયંત્રની સોય એક નાનું ચુંબક છે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે સામાન્ય રીતે તમે મુક્ત સ્થિતિમાં જુઓ એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય જ્યારે ઓકાયાંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર જ્યારે ઓકાયંત્રની નજીકનો જે તાર છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે તાર પણ ચુંબક તરીકે વર્તે છે જ્યારે તાર કયા તરીકે વર્તે ચુંબક તરીકે વર્તે આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે તેના કારણે તારની આસપાસ શું ઉત્પન્ન થાય છે ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે જે મોકાયાંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણ દિશા દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે જેમ ઓકાયાંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ છીએ તો એ સોય છે એ ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી ફરવા લાગે છે તેમ અહીં પણ ઓકાયંત્રની સોયને તારનું ચુંબકતો અસર કરે છે આથી ઓકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે ત્યાર પછી જે આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે શું ઓકાયત્રીની સોય આવર્તન દર્શાવશે બરાબર વિદ્યુત પરિપથમાં જ્યારે કળ એટલે કે ચાંપ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે ઓકાયાંતરની સોય આવર્તન દર્શાવશે કે નહીં એ જોવાનું છે એ બોક્સની અંદર વોકાયાંતરની સોય રાખે છે એની ઉપર ઇન્સ્યુલેટેડ ન હોય તેવો બરાબર વિદ્યુત માટેનો જે પસાર થઈ શકે તારમાંનો તાર અને અહીંયા એની સાથે બલ્બ જોડેલો છે અને વચ્ચે કળ જોડેલી છે ચાપ જોડેલી છે જેવો વિદ્યુત ચાપ છે એવું પ્રેસ થશે એટલે કે દબાવ હશે ત્યારે ઓન સ્થિતિમાં આવશે એટલે પરિપથ પૂર્ણ થશે અને એના કારણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે બરાબર અને ત્યાર પછી એની અંદરથી બલ્બ છે એ પણ એના માટે જો ચાપ પ્રેસ કરો પણ એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે બેટરી જ ન જોડે તો વિદ્યુત પ્રવાહ નહીં પસાર થાય એટલે અહીં ના કહી શકો ના અહીં વિદ્યુત પરિપથમાં કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જોડવામાં આવેલો નથી બરાબર તેથી પરિપથમાં કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં પરિણામે ઓકાયંત્રની સોય આવર્તન દર્શાવશે નહીં એટલે વોકાયંતરની સોય છે કંઈ ફરશે નહીં જ્યાં સુધી વિદ્યુત કોષ છે એ જોડવામાં ન આવે બેટરી જોડવામાં ન આવે ત્યાં સુધી એ વોકાયતરની સોય છે આવર્તન દર્શાવશે નહીં ખાલી જગ્યાની વાત કરીએ પેલી છે વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે તો વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા દર્શાવે ધન ધ્રુવ બીજું છે બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે તો બે કે બે કરતાં વધારે વિદ્યુત કોષના જોડાણને શું કહેવાય છે બેટરી કહેવાય છે ત્રીજું છે જ્યારે રૂમ મીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા જ્યારે રૂમ મીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરવા લાગે છે તો છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ફ્યુઝ કહેવામાં આવે છે ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે બંને ઋણ ધ્રુવ ઋણ ધ્રુવ જોડો તો કંઈ નહીં થાય બરાબર એટલે એ ખોટી જોડાણની પદ્ધતિ કહેવાય એક કૃંધરૂ સાથે બીજાને જોડવો પડે એટલે ખોટું થશે બીજું છે જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે બરાબર ફ્યુઝમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય તો ફ્યુઝ તાર છે પીગળવા લાગે છે અને તૂટી જાય છે કારણ કે તાપમાન વધી જાય એટલે તાર પીગળવા લાગે એટલે સાચું ત્રીજું છે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી એમાં ખોટું થશે વિદ્યુત ચુંબક છે એ લોખંડના ટુકડાને આકર્ષે છે કારણ કે ધાતુનો બનેલો છે વિદ્યુત કંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે એમાં સાચું થશે બરાબર વિદ્યુત કંટળી છે એની અંદર વિદ્યુત ચુંબક હોય છે કોઈલ હોય છે એની અંદર ત્યાર પછી પ્રશ્ન દસ છે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારી શકો છો સમજાવો તો કે ના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં કારણ કે વિદ્યુત ચુંબક કે કોઈપણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષશે નહીં બરાબર પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાશે નહીં બરાબર પ્લાસ્ટિકની થેલીઓનો ન આકર્ષે ને એટલે કચરાના ઢગલામાંથી કંઈ પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક ન વાપરી શકાય ત્યાર પછીનો પ્રશ્ન છે તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેની સાથે સહમત છો તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો બરાબર રિપેરિંગ કરવા માટે આવે છે ઇલેક્ટ્રિશિયન તો એ ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરે છે સમારકામ કર્યા બાદ તો કે ના ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય ફ્યુઝ માટે ખાસ પ્રકારનો આઈએસઆઈ માર્કવાળો તાર જ વાપરાય છે ઇલેક્ટ્રિશિયન ઘણી વાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી આમ કરવાથી ઘણી ઘણીવાર મોટું નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે બરાબર વાપરવા નહીં દેવાનો આઈએસઆઈ માર્કવાળો તાર વાપરવાનો ત્યાર પછી પ્રશ્ન બારમો છે નીચેની આકૃતિ મુજબ જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો બરાબર તો જુબેદાએ વિદ્યુત કોષને હોલ્ડર વિદ્યુત પરિપથ બનાવેલો છે જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે કંઈ બલ્બ નથી પ્રકાશતો તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરવાની છે બરાબર તો અહીં તમે જોઈ શકો છો આની વચ્ચે સેલ લગાડેલા છે આ બનાવેલો છે અને વચ્ચે શક્ય ખામી શું હોઈ શકે તો કે જુબેદાની શક્ય ખામી નીચે મુજબની હોઈ શકે પહેલું તો જુબેદાએ બે વિદ્યુત કોષ બરાબર જોડેલા ન હોય બરાબર બેટરી જોડેલી ન હોય બરાબર સેલ જોડેલા ન હોય બરાબર તેણે ધન સાથે ઋણ ધ્રુવ બદલે ધન ધુવ સાથે ધ્રુવ એ જોડી દીધું હોય એવું પણ બને તેણે જોડેલ બલ્બ છે એ ઉડી ગયેલો હોવો જોઈએ અથવા તો એ બલ્બ છે એ ઉડી ગયેલો હોય બને વચ્ચે જે બલ્બ લગાડેલો હોય તો પણ એવું બને બરાબર એટલે બલ્બ પ્રકાશતો ન હોય ત્યાર પછીનો પ્રશ્ન છે તેરમાં નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં અહીં વિદ્યુત પરિપથ આ રીતનો છે માઇનસ પ્લસ માઇનસ પ્લસ અહીંથી આ બાજુ સી પાસે પ્લસ આવશે અહીંયા બી આવશે અને અહીંયા એ આવશે જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈપણ બલ્બ પ્રકાશિત થશે તો કે જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈપણ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ કંઈ વહેશે નહીં એથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં જ્યારે પરિપથમાં કળ ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે તે કયા ક્રમમાં બલ્બ એબીસી પ્રકાશ આપશે બરાબર ઓન કરીએ એથી ચાપ ઓન થાય ત્યારે કયા એબીસીમાંથી કઈ રીતના બલ્બ છે એ પ્રકાશ આપશે તો કે જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ને ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે આથી બધા બલ્બ એબીસી એકસાથે પ્રકાશિત થશે કારણ કે શ્રેણી જોડાણમાં હોય ત્યારે એની બાજુમાં જોડેલું છે એટલે બધામાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થશે તાત્કાલિક એટલે ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે તે વિદ્યુત પરિપથ તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે એટલે બલ્બ એબીસી છે એકસાથે પ્રકાશિત થઈ જાય છે તો આ તો અત્યાર સુધીના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન જવાબ જે સ્વાધ્યના પ્રશ્ન જવાબ કહી શકીએ બરાબર છે તો બીજા પણ પ્રશ્ન જવાબ જજો આના પછીના વિડીયોસની અંદર છે અને અગાઉનો જોયેલા એવા પાર્ટના તમને પ્લે લિસ્ટની અંદર આવા વિડીયો જોવા મળશે તો ખાસ કરીને તૈયારી કરતા એના માટે પ્રશ્નો છે જોતા રહેજો જ્ઞાનમાં જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ ટેક કેર